ગણિત વ્યાખ્યા ભાગ પાંચ સમછેદી અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક એટલે શું તો મિત્રો નામ જો સમાન છેદ હોય તેવા અપૂર્ણાંક રાઈટ વ્યાખ્યામાં સમજાની છે કે જે અપૂર્ણાંકોના છેદ સમાન હોય સમછેદી અપૂર્ણાંક કે જે અપૂર્ણાંકોના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય જેમ કે ત્રણના છેદમાં પાંચ લખું છું બેના છેદમાં પાંચ લખું છું

માહિતી એટલે શું જુદા જુદા ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ જેમ કે તમે તમારી સોસાયટીની અંદર દસ વર્ષથી નીચેના રહેતા બાળકોની સંખ્યા જે ભેગી કરો એ તમારા વર્ગની અંદર ગણિત વિષયની અંદર પચાસથી ઉપર માર્ક્સ આવ્યા હોય સોથી નીચે આવ્યા એવા વિદ્યાર્થીઓનો આંકડો ભેગો કરો તમારા વર્ગની અંદર ઓક્ટોબર મહિનાની અંદર કેટલા વિદ્યાર્થીઓનો બોર્ડ થયેલો છે જન્મદિવસ છે એની તમે માહિતી એકઠી કરો તો આ પ્રકારના જે આંકડાઓ ભેગા કરો છો એટલે એને માહિતી કહેવામાં આવે છે ત્યારબાદ આલેખની વાતો કરીશું મિત્રો ચિત્ર આલેખ એટલે શું તો કે જે આલેખમાં માહિતીને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે જેમ કે વિદ્યાર્થીઓ સો વિદ્યાર્થીઓ છે તો એક કાર્ટૂન સરસ મજાનું કાર્ટૂન બનાવીશ બરાબર અને લખીશ કે આ બરાબર દસ વિદ્યાર્થી એટલે મારે સો વિદ્યાર્થી બતાવો તો દસ કાર્ટૂન દોરવા પડે રાઈટ તો આવી પ્રકારની જે માહિતી દ દર્શાવવાની હોય એને ચિત્ર આલેખ બરાબર આલેખ કહેવામાં આવે છે એટલે શું એક સરખી પહોળાઈના આડા ઊભા સાંભળજો મિત્રો તમે આલેખ લેખ આમે બનાવી શકો છો આ રીતે રાઈટ અને આલેખ તમે આ રીતે પણ બનાવી શકો છો ઊભો તો એક જ સરખી લંબાઈવાળા કે પહોળાઈવાળા વાળા ઊંચાઈ તો ગમે તે આવી શકે મિત્રો એ તો આવૃત્તિ ઉપર આધાર રાખે છે માહિતી કેટલા પ્રકારની છે બરાબર કેટલા છે તો એક સરખી પહોળાઈના આડા અથવા ઊભા સ્તંભ દોરી શકાય કે જેમની વચ્ચે સરખું અંતર રાખવામાં આવે છે આપણે જે અહીંયા ઊભા દોરીશું આ રીતે તો અંતર ફિક્સ હશે દરેકમાં બરાબર હા ત્યારબાદ ચલ જેની કિંમત ચોક્કસ નથી તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે એમને ચલ કહેવામાં આવે છે આમ તો ચલ તરીકે આલ્ફાબેટની સ્મોલ લેટર એ બી સીડી લેવાની હોય છે ઝેડ પણ લઈ શકાય જનરલી એક્સ વાય ઝેડ વધારે વપરાતા હોય છે બરાબર આ ચલ છે એનો સમીકરણમાં ઉપયોગ થતો હોય છે ત્યારબાદ સમીકરણ એટલે શું તો મિત્રો સમીકરણ ચલ દ્વારા જે અભિવ્યક્તિ બનાવાય છે કે જેમાં બરાબર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તેને સમીકરણ કહેવામાં આવે છે બરાબર કોઈ એક સંખ્યાના બમણામાં દસ ઉમેરતા ત્રીસ થાય તો મિત્રો આ એક સમીકરણ બન્યું કહેવાય ફરીવાર બોલું છું કોઈ એક સંખ્યાના બમણામાં કોઈ એક સંખ્યા એટલે એક્સ એના બમણા એટલે બે એક્સ એમાં દસ ઉમેરતા ત્રીસ થાય તો આ એક પ્રકારનું સમીકરણ બન્યું આને કહેવાય ચલ કહેવાશે એક્સ એ ચલ છે તો ચલની કોઈ ચોક્કસ કિંમત નથી હોતી જે આપણને ખબર નથી હોતી ગમે તે જુદી જુદી કિંમત ધારણ કરી શકાય છે બરાબર તો જે અભિવ્યક્તિ બનાવવામાં આવે છે એને બરાબર વડે દર્શાવવામાં આવે છે તો આમને સમીકરણ કહેવામાં આવે છે અને મિત્રો એના પછી જે ઉકેલની વ્યાખ્યા છે એ પણ આના રીતે જ બનવાની છે કે ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાય એટલે કે અહીંયા જવાબ ત્રીસ છે તો આમાં હું એક્સની એવી કિંમત મૂકીશ કે જવાબ ત્રીસ થતો હોય સમજી લો કે એક્સ બરાબર હું દસ લઉં તો દસ દુ વીસ દસ ગુણ્યા બે વીસ થશે આના વીસમાં દસ ઉમેરો વીસ વત્તા દસ બરાબર ત્રીસ આવી ગયો જમણી બાજુ તો એનો અર્થ એવો થયો કે અહીંયા આ જે છે એક્સની કિંમત દસ માટે બરાબર આ સમીકરણ સંતોષાય છે એટલે કહી શકાય કે એક્સની કિંમત દસ એ આ સમીકરણનો ઉકેલ છે તો સમજાણો મિત્રો સમીકરણ ઉકેલ ચાલો ત્યારબાદ ગુણોત્તરની વ્યાખ્યા છે મિત્રો ગુણોત્તર એટલે શું તો આપેલ બે જથ્થાની સરખામણી કેટલા ઘણા પદમાં કરીએ છે એટલે કે કોઈપણ રાશિ કોઈ એક રાશિ બીજી રાશિ કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યા એમને ગુણોત્તર કહેવામાં આવે છે દસ અને વીસનો ગુણોત્તર કેટલો આવે મિત્રો તો કે એકના છેદમાં બે કેમ કે ઝીરો ઝીરો ઉડી જાય એકના છેદમાં બે તો આ રીતે કોઈપણ બે રાશિનો તમે ગુણોત્તર શોધી શકો છો એ જ રીતે પૃથ્વીનું અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પણ આપણે શોધી શકીએ છીએ આપણને ખબર છે મિત્રો છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રનું છે બરાબર ચાલો ત્યારબાદ પ્રમાણ જો બે ગુણોત્તરો સરખા હોય તો તે ચારેય પદ પ્રમાણમાં છે તેમ કહેવાય એટલે કે ચાર અલગ અલગ રાશિ આપણને અથવા પદ આ રીતે આપેલા હોય છે તો આ એ બી સીડી એટલે સૌથી પહેલાં એ અને બીનો ગુણોત્તર લઈશું સી અને નો ગુણોત્તર લઈશ મિત્રો જો આ બે ગુણોત્તરો સરખા આવે તો આ બંને સોરી આ ચારે ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય બીજી મહત્ત્વની વાત મિત્રો કે અહીં આ જે એ બી સીડીની વાત આવી છે એમાં આ એ બી સી અને ડીમાં વચ્ચેના જે પદ છે એટલે કે બીજું અને ત્રીજું પદને મધ્યમ પદ કહેવામાં આવે છે અને એ અને ડી પ્રથમ એટલે કે પહેલું અને છેલ્લું જે છે પ્રથમ અને ચોથા પદને પદ કહેવામાં આવે છે આ વાત થઈ પ્રમાણની બરાબર મિત્રો પ્રમાણના બે પ્રકાર છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બરાબર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આ સમપ્રમાણ એટલે શું તો કે એક રાશિ વધવા સાથે બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અથવા ઘટે ઘટાડા સાથે ઘટે વધવા સાથે વધે તેવા એવા પ્રમાણે સમ પ્રમાણ કહેવાય વ્યસ્ત પ્રમાણ એટલે શું એક રાશિ વધવા સાથે બીજી રાશિ ઘટે તમારો જન્મદિવસ છે તમારો જન્મદિવસ નિમિત્તે તમે વર્ગની અંદર પેન્સિલ આપો છો તમે ગણતરી કરીને લાવ્યા પણ બન્યું એવું કે એ દિવસે બાજુના વર્ગના શિક્ષક નહોતા આવ્યા એટલે વિદ્યાર્થીઓ થોડા વધી ગયા તો તમે જે પેન્સિલ ધારી હશે એ તો કાં તો ઘટશે અને કાં જે વિદ્યાર્થીને મળવાની હશે એ ઓછી મળશે જો તમે બબે આપવા માગતા હોય તો ઓછી મળશે તો અહીંયા વિદ્યાર્થીઓ વધ્યા તો પેન્સિલ ઘટી આજ રીતે આપણા ઘરે રસોઈ બની હોય અને રસોઈના બરાબર જમવાના સમયે કોઈ મહેમાન આવી જાય અને પછી આપણે એને બેસાડી દઈએ તો સીધી સાદી વાત છે મિત્રો કે જે વ્યક્તિઓ માટે રસોઈ બનાવી એને થોડું ઓછું ઓછું મળશે જમવા માટે તો અહીંયા પણ એ રાશિ છે એ વ્યસ્ત પ્રમાણમાં ગણાશે રાઈટ તો સમ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ સમજાવ્યું મેં ત્યારબાદ એકાત્મક પદ્ધતિ શું છે મિત્રો એકાત્મક પદ્ધતિ એટલે તમને તમે દુકાને જતા હોય અથવા તમને કોઈ પણ બાર પેન્સિલનો બોક્સ હોય અને તમને એમ કીધું હોય કે આ સાઠ રૂપિયાનું આવશે તો સીધી સાધી વાત છે આપણે કદાચ અડસઠ પેન્સિલ જોઈતી હોય તો આપણી ગણતરી પહેલાં શું રહેશે કે એક પેન્સિલ કેટલામાં મળે તો કોઈ પણ એવી પદ્ધતિ કે જેમાં આપણે પહેલાં એક એકમની કિંમત શોધવી પડે હવે તમને સાઠ રૂપિયાનું બોક્સ કીધું હોય અને બાર પેન્સિલ આવતી હોય તમે બાર વડે ભાંગશો અને જવાબ આવશે પાંચ તો એક પેન્સિલની કિંમત પાંચ મળી ગઈ પછી તમારે જેટલી પેન્સિલ જોઈતી હોય એને ગુણ્યા તમારે પાંચ કરી દેવાના તો એને કહેવાય એકાત્મક મેથડ એકાત્મક એટલે યુનિટરી સિંગલ બરાબર છે જોઈ લો મિત્રો વ્યાખ્યા એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમની કિંમત શોધીએ તો તે પદ્ધતિને આપણે એકાત્મક મેથડ એકાત્મક પદ્ધતિ કહી શકીએ છીએ બરાબર ચાલો ત્યારબાદ બીજી રીતે વ્યાખ્યા બીજી વ્યાખ્યા જોવાના છીએ મિત્રો સમિતિની રેખા તો મિત્રો આ સમિતિની રેખા શું છે એવી કાલ્પનિક રેખા કે જેની બંને બાજુ આકાર સમાન દેખાય બરાબર એવી કાલ્પનિક રેખા કે જેની બંને બાજુ આકાર સમાન દેખાય હું ત્રિકોણ દોરું છું મિત્રો હવે અહીંયા હું એવી લાઇનિંગ બનાવીશ અહીંથી આમ કે બંને ભાગ સરખા દેખાય જો પરફેક્ટ થાય તો આ લાઇનિંગ છે એને આપણે સમિત સમિતિની રેખા કહી શકીશું બરાબર હવે આવા તો કુદરતમાં ઘણા બધા એવા આકારો છે મિત્રો કે સમજી લો કે હું એ ફોર એપલ દોરું છું પછી એક્ઝેક્ટ અહીંયા વચ્ચે લાઇનિંગ કરવું પરફેક્ટ બનાવો તો મિત્રો બરાબર તો આ અને આ ભાગ સરખા દેખાતા હોય તો આ જે વચ્ચે રેખા છે એ કાલ્પનિક છે મિત્રો હોતી નથી બરાબર એવી કાલ્પનિક રેખાને આપણે સમિતિની રેખા કહી શકશું ત્યારબાદ લંબ રેખાઓ છે મિત્રો જે બે રેખાઓ એકબીજાને નેવુંના ખૂણે છેડે આ રીતે અહીંયા નેવુંનો ખૂણો બનાવે તો આ રેખા અને આ ઉપરીક રેખા એલ અને એમ રેખા હોય તો આપણે કહી શકું એલ અને એમ છે લંબ છે અને આ લંબ રેખાને આપણે કઈ રીતે લખી શકીએ તો રેખા એલ બરાબર તો અહીંયા વાત થઈ ગઈ સમાંતર રેખા કોને કહેવાય મિત્રો જે બે રેખાઓ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય અને અહીંયા સમાન અંતર હોય બંને રેખાઓ વચ્ચે દરેક જગ્યાએ સરખો અંતર હોય તો આ બંને રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય એમની વચ્ચે એલ સમાંતર એમ કહી શકાય રાઈટ ત્યારબાદ વિરોધી સંખ્યા જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય કોઈ પણ સંખ્યા લો મિત્રો માઇનસ પાંચ પ્લસ પાંચ કરો અને જો હું ઝીરો લખું તો હું કહી શકું પાંચની વિરોધી માઇનસ પાંચ અને માઇનસ પાંચની વિરોધી પાંચ છે એવું કહી શકાય રાઈટ વ્યસ્ત સંખ્યા જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય પાંચના છેદમાં છ હોય છના છેદમાં પાંચ હોય એનો ગુણાકાર કરો તો જવાબ એક આવે છ છ પાંચ પાંચ ઉડી જાય એટલે આમને કહેવાય વ્યસ્ત સંખ્યા યાદ રાખજો વિરોધી સંખ્યા એટલે સરવાળો ઝીરો થવો જોઈએ વ્યસ્ત સંખ્યા એવો ગુણાકાર એક થવો જોઈએ પ્રાપ્તાંક એટલે શું મેળવેલા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહેવાય છે કોઈપણ અવલોકન આપણને મેળવું હોય એની જે કિંમત હોય એને કહેવાય પ્રાપ્તાંક જેટલા ગુણ આવ્યા હોય બરાબર કોઈપણ અવલોકન હોય ગુણ કે સમજી લો કે વિદ્યાર્થીને ગણિતમાં કેટલા ગુણ આવ્યા તો એ જે કિંમત આપણને મળે છે એને પ્રાપ્તાંક કહેવાય વિસ્તાર એટલે શું મિત્રો જે કાંઈ પ્રાપ્તાંકો આપણને આપેલા હોય એમાં સૌથી મોટો અવલોકન દસ વિદ્યાર્થીઓના ગુણ લીધા હોય તમે ગણિત વિષયમાં મેળવેલા એમાં સૌથી વધુ ગુણ જે વિદ્યાર્થીએ મેળવેલા એના ગુણ લેવાના ઓછામાં ઓછા ગુણ મેળવ્યા હોય એમના લેવાના બેયની શું કરવાની બાદ બાકી તફાવત એટલે બાદ બાકી એટલે અહીંયા વ્યાખ્યા સ્પષ્ટ છે કે મેળવેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેનો તફાવત એને વિસ્તાર કહીશું ત્યારબાદ ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી એટલે શું મિત્રો જે માહિતીના અવલોકનોના ગુણધર્મ દ્વારા દર્શાવી શકાય તે માહિતીને ગુણાત્મક મિત્રો આ ગુણાત્મક માહિતીને હંમેશા એક અક્ષ પર દર્શાવવામાં વૃક્ષ અનાજ બરાબર અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા કે વિદ્યાર્થીઓ જે કાંઈ હોય તે અહીંયા વિદ્યાર્થી ધોરણ વર્ગ તા શહેરના નામ આ બધું જ અહીંયા એક અક્ષ પર આવશે અને ગુણાત્મક માહિતી કહેવાય અને એ જ શહેરના તાપમાન બતાવવા હોય મૃત્યુદર બતાવવો હોય જન્મદર બતાવો હોય પર બતાવવામાં આવે છે એટલે એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદ વર્ગ લંબાઈ છે મિત્રો આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે હવે હું તમને વર્ગ લંબાઈ વિશે વાત કરું તો તમને ખ્યાલ આવશે કે ઝીરોથી દસ અને પછી દસથી વીસ આ વર્ગ બતાવ્યો અમે તો ઝીરોથી દસની અંદર દસ વર્ગ કહેવાય દસથી વીસની અંદર દસ જ વર્ગ કહેવાય સોરી દસ અવલોકન કહેવાય કેમ કે વીસનો સમાવેશ અહીંયા થતો નથી અહીંયા ઝીરોથી નવ જ આવે દસ પણ અહીંયાના ગણતરી લેવાય દસ અહીંથી ગણતરી લેવાય તો આ વર્ગ કહેવાશે મિત્રો બરાબર તો એ વર્ગની વર્ગ લંબાઈ એટલે કે એક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે એને કહેવાય વર્ગ લંબાઈ ત્યારબાદ મધ્યકની વાત આવી માહિતીના પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક મિત્રો આ મધ્યકને સરાસરી પણ કહેવાય જેટલા તમને અવલોકન આપેલા એ અવલોકનનો બધાનો સરવાળો કરી અને જેટલા અવલોકન હોય એના વડે ભાંગી નાખો એટલે મધ્યક તમને મળી જાય ત્યારબાદ મધ્યસ્થ છે કોઈ પણ માહિતી આપી એના અવલોકન આપીએ એને કાં ચડતા ક્રમમાં ગોઠવી દો અને કાં તમે એને ઉતરતા ક્રમમાં ગોઠવી દો બરાબર વચ્ચે આવતું અવલોકન એને કહેવાય મધ્યસ્થ અને જો બરાબર વચ્ચે ન આવતું હોય તો જે બે છેલ્લે વધે એ બેનો સરવાળો કરીને બે વડે ભાંગી નાખો એટલે તમને મધ્યસ્થ મળી જાય ત્યારબાદ વાત છે બહુલકની આપેલ માહિતીમાં સૌથી વધુ વખત આવતા પ્રાપ્તાંકને માહિતીનો બહુલક કહેવાય સૌથી વધુ વખત આવૃત્તિ વારંવાર રિપીટ થતી હોય અને એના પછીની જે બે વ્યાખ્યા છે બહુ જ સહેલી છે કોટિકોણ અને પૂરકકોણ બરાબર જે બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થતો હોય બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય ચાલીસ આપ્યો હોય તો ચાલીસનો કોટિકોણ કેટલો થાય તો કે માંથી ચાલીસ બાદ કરી નાખવાના એટલે તમને પચાસ મળી જાય બરાબર તો નેવુંમાંથી બાદ કરવાના અને પૂરકકોણ એટલે શું તો કે જે બે ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થતો હોય એટલે કે સમજી લો કે તમને એકસો ત્રીસનો કોણ પૂછે મિત્રો તો તમારે એકસો એંશીમાંથી આ એકસો ત્રીસ બાદ કરો એટલે પચાસ મળી જાય બરાબર એટલે બાદ બાકી કરવાની કોણમાં સરવાળો એકસો એંશી થવો જોઈએ કોટિકોણમાં સરવાળો નેવું થવો જોઈએ આશા રાખું મિત્રો આ પણ વ્યાખ્યામાં સમજ તમને પડી ગઈ હશે